નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જે 2023-24ની અંદર યોજાઈ રહી છે, અત્યારે એક ક્વિઝ છે એ ચાલુ થઈ ગઈ છે, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આ વિડીયો થોડો લાંબો બની શકે છે, પણ એની અંદર આપણે ક્વિઝ વિશેની તમામે તમામ માહિતી છે એ મેળવી લેશું. ક્વિઝ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો વિડીયો મેં પહેલેથી જ બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારે કયા અઠવાડિયે કયા ટાઈમે પરીક્ષા જે એટલે કે ક્વિઝ છે એ આપવાની રહેશે, એની અંદર જો તમે વિજેતા બનો છો તો તમને કેટલું ઇનામ આપવામાં આવશે, અને જે ગ્રાન્ડ ફિનાલે યોજાવાનું છે એની તારીખ કઈ છે, અને એની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, અને એની અંદર ઇનામ છે એ કેટલું આપવામાં આવશે. તો આ વિડીયોની અંદર આપણે તમામે તમામ માહિતી મેળવવાના છીએ, એટલે છેક આપણે પહેલાં બેઝિકથી જ ચાલુ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 2023-24 રાજ્યનો યુવા વધુ તેજસ્વી પ્રતિભાશાળી જ્ઞાન સમૃદ્ધ બની ગુજરાતને સંપૂર્ણપણે જાણી આત્મનિર્ભર ગુજરાતની પહેલ સાથે દ્રઢતાથી જોડાઈ શકે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી અનુદાનિત અને સર્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તથા 18થી વધુ ઉંમરના અભ્યાસ ન કરતા હોય તેવા ગુજરાત રાજ્યના નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રના વિકાસ માટે સિદ્ધ કરવામાં આવેલ યોજનાઓની લોકભોગ્ય માહિતી તમામને મળશે. તો હવે આપણે જોઈએ કે આ ક્વિઝ છે એ ક્યારે ચાલુ કરવામાં આવશે. તો એનો જે શુભારંભ કાર્યક્રમ હતો એ 24/12/2023 રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, પ્રમુખ સ્વામી હોલ કાલાવાડ રોડ રાજકોટ ખાતેથી. G3Q 2.0 લોન્ચિંગ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ ક્વિઝ રમી તેમાંથી નીચે મુજબના વિદ્યાર્થીઓ ઘોષિત થયા છે. આ વિદ્યાર્થીઓ છે એમને ઘોષિત કરવામાં આવેલા છે. પ્રથમ વિજેતા છે એને 15,000 ઇનામ, દ્વિતીય વિજેતાને 10,000 ઇનામ, તૃતીય વિજેતાને 7,000 ઇનામ, જે ચોથા નંબરથી 25મા નંબરમાં આવ્યા છે એમને 2,500 ઇનામ, અને કુલ રકમ 87,000 જે શાળા કક્ષાએ, અને અહીંયા જે યુનિવર્સિટી કક્ષાએ જે પહેલા નંબરે આવશે એને 25,000, દ્વિતીય કક્ષાએ 20,000, જે ત્રીજા નંબરે આવશે એને 15,000, અને જે ચોથાથી 25મા નંબર સુધીમાં આવશે એમને 25,000 ઇનામ છે એ વિતરણ કરવામાં આવ્યા હતા. હવે આપણે આગળ જોઈએ કે આની અંદર ક્વિઝ છે એ ક્યારે રમાડવામાં આવશે. તો એની અંદર કુલ 10 અઠવાડિયાની અંદર ક્વિઝ રમાડવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કુલ 10 અઠવાડિયામાં, અને વચ્ચે વચ્ચે 5 બમ્પર ક્વિઝ પણ આપવામાં આવેલી છે. તો 24/12/2023 રોજ ક્વિઝ પહેલા અઠવાડિયાની ચાલુ થશે, અને એ 29/12/2023 રોજ પૂરી થશે. એની અંદર 1,75,000 જેટલા પ્લેયર છે એ રમશે કુલ ક્વિઝ. એની અંદર 500 છે એ વિનર સ્કૂલની અંદર કરવામાં આવશે, 500 કોલેજ કક્ષાએ 500 વિજેતા ઘોષિત કરવામાં આવશે, અને 500 છે એ અધર કેટેગરીની અંદર વિજેતા ઘોષિત કરવામાં આવશે. કુલ પહેલા અઠવાડિયે 1,500 લોકોને ઇનામ આપવામાં આવશે. જે બીજા અઠવાડિયાની ક્વિઝ છે એ 31/12/2023 રોજથી 5/1/2024 દરમિયાન રમી શકાશે. એની અંદર પણ 1,500 વિજેતાઓ છે એમને ઘોષિત કરવામાં આવશે. જે પહેલી બમ્પર ક્વિઝ છે એ 6/1/2024 રોજ રમાડવામાં આવશે, અને એની અંદર કુલ 396 વિદ્યાર્થીઓ છે એમને વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે. તમે આ બીજી માહિતી છે એ વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. 7/1/2024-12/1/2024 દરમિયાન ત્રીજા અઠવાડિયાની ક્વિઝ, 14/1/2024-19/1/2024 અંદર ચોથા અઠવાડિયાની ક્વિઝ, બમ્પર ક્વિઝ 2 છે એ 17/1/2024 રોજ, પછી 5મા અઠવાડિયાની, 6ઠા અઠવાડિયાની, 7મા અઠવાડિયાની, 8મા, 9મા અને 10મા. જે 10મા અઠવાડિયાની ક્વિઝ છે એ છે 25/2/2024 રોજથી શરૂ થશે, અને 1/3/2024 રોજ પૂરી થશે, અને એના પછી બમ્પર ક્વિઝ 5 યોજવામાં આવશે, અને પછી છે ફિનાલે. આ ફિનાલેની અંદર જે પણ વિજેતા વિદ્યાર્થીઓ છે એમના માટે ક્વિઝ છે એ રમાડવામાં આવશે. તમે આપણે આને હવે જોઈએ તો 24/12/2023 લઈને કુલ 10 અઠવાડિયા માટે ક્વિઝ રમાડવામાં આવશે. 10 અઠવાડિયા સુધી દર રવિવારથી શુક્રવાર 6 દિવસ સવારના 8 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ક્વિઝ રમી શકાશે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q 2.0 અંતર્ગત અંદાજિત 30 લાખ જેટલા વિદ્યાર્થીઓને ક્વિઝ રમાડવામાં આવશે, એટલે કે આની અંદર કુલ 30 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એ ભાગ લેશે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q 2.2 અંદર ગત વર્ષની જેમ સ્પર્ધકને 3 કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે. ધોરણ 9-12 શાળા કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી, એટલે કે જો તમે 9-12ની અંદર ભણતા હોય તો તમારે શાળા કક્ષાની જે કેટેગરી છે એની અંદર ભાગ લેવાનો છે. તમે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા હોય તો તમારે યુનિવર્સિટી કક્ષાની જે કેટેગરી છે એની અંદર ભાગ લેવાનો છે. અને જો તમે 18 અને 18 વર્ષથી ઉપરના હોય અને અભ્યાસ ન કરતા હોય તો તમારે અન્ય પ્રજાજન કેટેગરીની અંદર ભાગ લેવાનો રહેશે. આનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશેની માહિતી આપેલી છે, પણ એનો વિડીયો મેં પહેલેથી જ બનાવેલો છે. તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તમારે રજીસ્ટ્રેશન બાકી હોય તો તમે એ પ્રમાણે રજીસ્ટ્રેશન છે એ ચોક્કસ કરી લેજો. હવે આપણે આગળ જોઈએ તો
પ્રશ્ન બેંક કેટલી રહેશે એના વિશે. તો જીથ્રી કુમાર કુલ 60,000 પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. 30,000 અંગ્રેજી ભાષામાં, 30,000 ગુજરાતી ભાષામાં. પ્રશ્નો છે એ ક્યાંથી પૂછવામાં આવશે? તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની સિલેક્ટેડ સ્પીચ, G20 વિદેશી પ્રવાસની સ્પીચ, જનસભા કાર્યક્રમ, કોટેશનમાંથી, મન કી બાત કાર્યક્રમમાંથી. 50-25% જે પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. એટલે મેઇન જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી છે નરેન્દ્રભાઈ મોદી, એમની સ્પીચમાંથી પ્રશ્નો 25% જેટલા પૂછવામાં આવશે. સરકારની યોજનાઓ તથા મોટા પ્રોજેક્ટ આધારિત પ્રશ્નો, વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નો, સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરને લગતા પ્રશ્નો, બંધારણને લગતા પ્રશ્નો, સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો, વાઇબ્રન્ટ સમિતિને લગતા પ્રશ્નો 75% પૂછવામાં આવશે. આ ઉપરાંત માનનીય પ્રધાનમંત્રીશ્રીની સિલેક્ટેડ સ્પીચ, કોટેસ્ટ, મન કી બાત કાર્યક્રમમાંથી 2,000 જેટલા વિડીયો પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે આની અંદર તમારે MCQ પ્રશ્નો પણ પૂછવામાં આવશે અને તમને વિડીયો પ્રશ્નો પણ પૂછવામાં આવશે. હવે આપણે જોઈએ કે વિજેતાઓ છે એમને શું ઇનામ આપવામાં આવશે. તો સાપ્તાહિક ક્વિઝ ગુજરાતના સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી કક્ષાના તમામ વિદ્યાર્થી દર રવિવારે G3Q 2.0 પોર્ટલ પર 3 કેટેગરીના 500, 500, 500 કુલ 1500 વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે. તો જે તમે સ્કૂલ કક્ષાએ વિનર બનો છો તો તમારું પ્રાઇઝ છે તમને 2,000 રૂપિયામાં આપવામાં આવશે. કોલેજ કક્ષાએ જે વિજેતા બનશે એમને 3,000 રૂપિયા અને જે અધર કેટેગરીની અંદર વિજેતા બનશે એમને સાયન્સ સિટીની એક દિવસની ફ્રીમાં મુલાકાત કરાવવામાં આવશે. તો આ થઈ ગયા ઇનામો, તમને શું આપવામાં આવશે એ. અને હવે જોઈએ બમ્પર ક્વિઝ. જે આ બમ્પર ક્વિઝ આવશે એની અંદર કેટલા વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે અને એની અંદર એમને શું ઇનામ આપવામાં આવશે? તો 10 અઠવાડિયાની ક્વિઝ દરમિયાન દર 2 રાઉન્ડ બાદ એક બમ્પર ક્વિઝ યોજવામાં આવશે. આમ કુલ 5 બમ્પર ક્વિઝ યોજવામાં આવશે. બમ્પર ક્વિઝમાં શાળા કક્ષાની કેટેગરી તથા કોલેજ યુનિવર્સિટી કેટેગરીના કોઈપણ સ્પર્ધક ઓનલાઈન રમી શકશે. જો બમ્પર ક્વિઝની અંદર તમે વિજેતા બનો છો તો તમને 5,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે સ્કૂલ કક્ષાએ, અને જે આ કોલેજ કક્ષાએ છે એ ઇનામની રકમ છે 7,000 રૂપિયા. તો આમ તમે લાખો રૂપિયા જીતી શકો છો આ ક્વિઝ રમીને. આ ઉપરાંત બમ્પર ક્વિઝના તમામ વિજેતાઓને તેઓના નજીકના જિલ્લાના ઉદ્યોગો, જોવાલાયક ઐતિહાસિક સ્થળો જેવા કે રિલાયન્સ, બોમ્બાર્ડ, મારુતિ સુઝુકી, વેલ્સ્પન, મુંદ્રા પોર્ટ, હજીરા પોર્ટ, જે આ તમામ દ્વારકા છે, રાણકી વાવ છે, આ જે જોવાલાયક સ્થળો છે એની મુલાકાત છે એ પણ તમને કરાવવામાં આવશે. હવે જોઈએ ફિનાલે ક્વિઝ. જે આ મોટી ક્વિઝ રમાવાની છે તમામ જિલ્લા કક્ષાએ, એની અંદર જો તમે વિજેતા બનો છો તો તમને કેટલું ઇનામ આપવામાં આવશે? 10 અઠવાડિયાના અંતે G3Q 2.0 ગ્રાન્ડ ફિનાલે 10 અઠવાડિયાના શાળા કક્ષાના 5,000 વિજેતાઓ, કોલેજ કક્ષાના 5,000 વિજેતાઓ, કુલ 10,000 વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન રમાડવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાએ 6 વિજેતાઓ, 3 શાળા કક્ષાએ, 3 કોલેજ કક્ષાએ ઘોષિત કરવામાં આવશે, જેની ઇનામની રકમ નીચે મુજબ રહેશે. એટલે કે જો તમે ગ્રાન્ડ ફિનાલે ક્વિઝ છે એની અંદર પહેલા નંબરે આવશો તો તમને 2,00,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે શાળા કક્ષાએ, અને 3,00,000 રૂપિયા કોલેજ કક્ષાએ. જે બીજા નંબરે આવશે એને શાળા કક્ષાએ 1,50,000 રૂપિયા અને કોલેજ કક્ષાએ 2,00,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. જે ત્રીજા નંબરે આવશે એને શાળા કક્ષાએ 1,00,000 રૂપિયા અને કોલેજ કક્ષાએ 1,50,000 રૂપિયા ઇનામ છે એ આપવામાં આવશે. તો આ વાત થઈ ગઈ કયા કયા ઇનામો આપવામાં આવશે એના વિશે, અને ઇનામ વિતરણની પ્રક્રિયા છે એ કઈ રીતે કરવામાં આવશે. આ ઉપરાંત તમામ વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર ક્વિઝ પૂરી થતાં જ આપવામાં આવશે. એટલે કે તમે જેવી ક્વિઝ પૂરી કરશો એવું તમને એક ડિજિટલ પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે. અને G3Q 2.0ના તમામ વિજેતાઓ શાળા કક્ષા અને કોલેજ કક્ષાને ઇનામની રકમનું ચૂકવણું DBT મારફતે કરવામાં આવશે. હવે પછીનો જે વિડીયો બનાવીશ એની અંદર હું તમારે બેંક અકાઉન્ટ કઈ રીતે એડ કરવું એના વિશેની માહિતી પણ ચોક્કસ આપીશ. તો આ હતો સંપૂર્ણ માહિતીનો વિડીયો ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ વિશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.